ભાવનગર શહેરમાં પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતિ સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી હતી। શહેરના આનંદનગર ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે વિવિધ કાર્યક્રમો સાથે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી। પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતિ નિમિત્તે આનંદનગર ખાતે આવેલ જલારામ મંદિરે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રક્તદાન કેમ્પ, બીપી અને ડાયાબિટીસના સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આનંદનગર જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી હતી। જલારામ બાપાના મંદિરમાં દર્શન સવારે 6થી રાત્રે 8 કલાક સુધી રહેશે। મહાઆરતી સવારે 7, બપોરે 12 અને સાંજે 7 કલાકે થશે। પૂજ્ય બાપાનું પૂજન અને ધજા પૂજન સવારે 9 કલાકે કરવામાં આવ્યું હતું। આનંદનગર જલારામ મંદિર ખાતે દર વર્ષે અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવે છે, જે કોરોના મહામારીને કારણે અનેક કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે, જેમાં મહાપ્રસાદ દરમિયાન 50,000થી વધુ લોકો મહાપ્રસાદનો ભાવિક લાભ લેતા હતા, જે છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જનસેવાના ભાગરૂપે રેડક્રોસના સહકારથી સવારે 10થી 2 દરમિયાન રક્તદાન શિબિર તથા બીપી અને ડાયાબિટીસ તપાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને ભેટ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં જલારામ મંદિરના ટ્રસ્ટીઓ અરવિંદભાઈ કારિયા, ભદ્રેશભાઈ ઠક્કર, રમણીકભાઈ માવાવાડા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી તમામ આયોજનમાં સહભાગી બન્યા હતા। યોગેશ ડાભી, G9 લાઈવ ન્યૂઝ, ભાવનગર। શ્રી જલારામ બાપાની 222મી આજે જન્મજયંતિ છે। જલારામ મંદિર આનંદનગર ખાતે આજે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે। પૂજ્ય બાપાને સવારે બાપાનું પૂજન, ધજા પૂજન આજે આખા દિવસ દરમિયાન બાપાની 3 મહા આરતી થશે। સવારથી સાંજ સુધી મંદિરના દર્શન રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા હશે। પ્રતિવર્ષ અમે જ્યારે કોરોના મહામારી છે એટલે આ વખતે સાદાઈથી છે, નહીં તો પ્રતિવર્ષ અહીંયા 50,000થી વધુ ભક્તજનો માટે મહાપ્રસાદ પણ થાય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે સમગ્ર ઉજવણી સાદાઈથી થશે। આજે જનસેવાના ભાગરૂપે રક્તદાન શિબિર તેમજ બીપી અને ડાયાબિટીસનો તપાસ કેમ્પ પણ જાહેર જનતા માટે અમે લોકોએ મંદિર પરિવાર તરફથી ખુલ્લો મૂક્યો છે।